સુરતમાંથી ફરી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ. કામરેજ પોલીસે પરબ ગામે ઓમ ઇન્ડસ્ટ્રીમાં પાડ્યા દરોડા. બે દુકાનમાં ચાલી રહ્યું હતું કૌભાંડ. રાંધણ ગેસના 14 કિલોની બોટલમાંથી 5 કિલોની બોટલમાં રિફિલિંગ કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી માટે ભાજપનો પ્રચંડ પ્રચાર. સીએમ ભૂપેન્દ્ર પટેલે લાભાર્થી સંપર્ક અભિયાનની શરૂઆત કરી. અમદાવાદના વસ્ત્રાપુરથી લાભાર્થી અભિયાનનો પ્રારંભ. ઇન્ટરનેટના મહત્તમ ઉપયોગથી ગાંધીનગર લોકસભા વિશેષ આયોજન. લાભાર્થીઓની માહિતી અને સરળ સંપર્ક માટે ભાજપે વિશેષ ડિજિટલ લિંક પણ તૈયાર કરી. રાજવીઓ અંગે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ સર્જાયો. રાજકોટમાં જાહેર મંચ પરથી રૂપાલાએ કહ્યું, મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા. રૂખી સમાજમાં સૌથી વધારે દમન થયું, છતાં તેમણે ધર્મ કે વ્યવહાર ન તો બદલ્યો. સોશિયલ મીડિયા પર પરસોત્તમ રૂપાલાના નિવેદન અંગે રાજપૂત સમાજમાં રોષ. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતનું નિવેદન, ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રીએ આવું નિવેદન ના આપવું જોઈએ. મત મેળવવા જ્ઞાતિની નીચે ના પાડવી જોઈએ. વિરોધ બાદ પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની માફી માંગી. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમનો ઈરાદો સમાજની લાગણી દુભાવવાનો ન હતો, માત્ર વિધર્મીઓના જુલમનું નિરૂપણ કરવાનો હતું.